નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિવેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર 8 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેનું નામ છે રાશિઓની ભૂમિ. એમાં આજે આપણે સ્વાધ્યાય 8.2 જેમાં આજે આપણે સ્વાધ્યાય 8.2 ની ચર્ચા કરવાના છીએ, તો ચાલો શરૂઆત કરીશું. એનો ક્વેશ્ચન પહેલો, આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. મિત્રો, આની પહેલાના લેક્ચરની અંદર આપણે વિગત જોઈ હતી કે કોઈ અપૂર્ણાંક આપ્યો હોય તો એને ટકામાં ફેરવો હોય તો શું કરવું પડે? તો કે 100 વડે ગુણવા પડે. તો બસ અહીંયા મિત્રો આપણે એ જ વિગતને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે. એમાં એ રાખ્યો રકમ આવી છે 1/8. ચાલો આપણે આને જો ટકામાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો કે 100 વડે ગુણવા પડે. એટલે આમાં રૂપાંતર થઈ ગયું. તો કે ટકાવારીમાં ચલાનું સાચું રૂપ આપો. તો કે કઈ ભાગ ઉડે છે? તો કે હા, ઉડતા હોય તો ઉડાડો. શું ઉડે છે જોવો છે. અહીંયા અહીંયા તમે જોઈ શકો છો 4 2 8 25 2 100 ઉડી ગયું. હવે કઈ ઉડે? તો અહીંયા 25, અહીંયા 2, તો કઈ થાય એમ નથી. આ બે નો ભાગાકાર કરો તો 12.5%. 25 ના 1/2 કેટલા થાય? તો 12.5% થઈ ગયો આપણો જવાબ. આ જ પ્રમાણે બીજો દાખલો જોવો. બી એની રકમ શું છે? તો કે 5/4. આને ટકામાં ફેરવો તો કે 5/4. ટકામાં ફેરવવા છે એટલે ગુણ્યા 100. 100 વડે ગુણવા એટલે તેમાં ફેરફાર થઈ ગયો. તો કે ટકાવારી પણ ચાલો સાચું રૂપ આપો. તો કે 25 2 100. 25 5 125. ટકા મિત્રો સારો પ્રશ્ન લખ્યો છે. એક એક માર્કમાં ખાલી જગ્યામાં ટ્રાકોટા વિકલ્પ જોડતા બધામાં પૂછાઈ શકે એવા દાખલા છે. ચાલો એ બી હવે સી દાખલો જુઓ. એની અંદર શું કહેવા માંગે છે? તો કે 3/40. સારું સાચું સ્વરૂપ 3/40 ગુણ્યા ટકામાં ફેરવવા છે એટલે 100 અને ટકાવારી ની નિશાન. ચાલો સાચું રૂપ આપો. 0 0 ઉડી ગયા. હવે તો કે 2 2 4 5 2 10. હવે કઈ થાય? તો કે ના, 5 3 15 2 ટકા. આનું સાચું રૂપ આપો. તો કે 7.5 ટકા. સાધું અને સિમ્પલ છે કે કોઈ અપૂર્ણાંક આપ્યો હોય અને એને જો તમારે ટકાવારી માં ફેરવવો હોય તો શું કરવું પડે? તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. એ બી સી અને ડી દાખલો જે છે ઈ નંબર રેડી. આ હતો આપણો પ્રશ્ન પહેલો. ઈ પ્રમાણે પ્રશ્ન બીજો આવ્યો છે, ક્વેશ્ચન 2. એનો એ દાખલો જો. એની અંદર શું કહેવા માંગે છે? તો કે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપેલા દોષ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. આપેલા દશાંશ અપૂર્ણાંકોને હવે એમાં કઈ રકમ આપી છે? 0.5. ચાલો તો 0.5 આપણો નિયમ હતો કે અપૂર્ણાંક હોય કે દશાંશ અપૂર્ણાંક હોય ટકામાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે 100 વડે ગુણાકાર કરવો. 100 વડે ગુણાકાર કર્યો તો આશેમાં ફેરફાર થઈ ગયો. તો ટકાવારીમાં હવે શું કરશું? તો કે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તો છેદમાં કેટલા આવે? તો 100 ગુણ્યા આ તો હતું એમ ના એમ 100 ઉડી ગયા. તો જવાબ આવ્યો આપણો 5/5 ટકા. પોઈન્ટ પછી 2 આંકડા હોય એટલે છેદમાં શું આવે? એ વિગત તો આપણે આની પહેલા સેમ 1 ની અંદર શીખી નાખ્યા છે. ચાલો હવે બીજો દાખલો જો દશાંશ અપૂર્ણાંક એને ટકામાં ફેરવવા હતા તો શું કહ્યું? તો કે 100 વડે ગુણાકાર કરવાનો છે. ચાલો બીજા દાખલા ની રકમ છે 2.1. તો કે 2.1 ગુણ્યા 100 એટલે તેમાં રૂપાંતર થઈ ગયું. તો કે ટકામાં હવે તો કે પોઈન્ટ દૂર કરો. પોઈન્ટ પછી 1 આંકડો એટલે છેદમાં કેટલા આવશે? તો કે 10 ગુણ્યા આ હતું એમ ના 100 ટકા. 0 0 ઉડી ગયા. 21 ગુણ્યા 10 એટલે 210 ટકા. તો આ પ્રમાણે મિત્રો સી અને ડી દાખલો જે છે
C અને D એ હોમવર્ક માં કરો. રેડી? સારા સાધુ અને સિમ્પલ એક એક માર્ક ના દાખલા છે કે જો અપૂર્ણાંક હોય કે દશાંક પૂર્ણાંક હોય અને તમારે ટકામાં ફેરવવા હોય તો શું કરવાનું? 100 વડે ગુણાકાર કરવાનો છે. રેડી? હજી એક વખત મિત્રો જોઈ લો, અપૂર્ણાંક હોય કે દશાંક પૂર્ણાંક હોય ટકામાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણવામાં આવે છે. ચાલો હવે આપણે પ્રશ્ન 3 ની શરૂઆત કરીશું. ચાલો એની અંદર શું છે તો કે મિત્રો અહીંયા આપણને આકૃતિ આપી છે અને પછી શું કીધું છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી અને રંગીન ભાગની ટકાવારી શોધો. પેલા આપણે શું કરશું તો પેલા આપણે આકૃતિ દોરીએ. ચાલો આના કઈક ભાગલા પાડેલા છે તો કે 4 ભાગ પાડેલા છે. ચાલો એમાંથી એક ભાગ રંગીન આપ્યો છે એટલે કે એક ભાગ થોડો કાળો આપ્યો છે. એક ભાગ કેટલો છે તો કે રંગીન છે તો જોવો જોઈએ આમાં તો કે તેથી કુલ 4 છે એમાંથી એક ભાગ રંગીન રંગીન ભાગ છે. આ આપણે અપૂર્ણાંક મળ્યો કે કેટલા અપૂર્ણાંકમાં રંગીન છે તો કે કુલ 4 માંથી એક ભાગ રંગીન છે. આપણને શું શોધવાનું કીધું છે તો કે આ રંગીન ભાગ જે છે એની ટકાવારી શોધો. મારે લખશું તેથી રંગીન ભાગની ટકાવારી તો કે અપૂર્ણાંક મળ્યો તો કે હા મળ્યો કેટલા છે એમાં 4 આ અપૂર્ણાંક છે ને ટકામાં ફેરવવું તો શું કરવું પડે તો કે 100 વડે ગુણવું પડે તો તેમાં ફેરફાર થઈ જાય તો કે ટકાવારી. ચાલો અહીંયા કઈ ઉડે છે તો કે હા 25 24 100 25 અને ટકા એના તો આ જે આકૃતિ છે એનો કેટલો ભાગ રંગીન છે તો કે 25% ભાગ રંગીન છે. અહીંયા આપણે લખશું આકૃતિનો 25% ભાગ રંગીન છે. ટકાવારીમાં પૂછવું એટલે 25% આવી અપૂર્ણાંકમાં પૂછવું તો 1/4 ભાગ રંગીન છે એવું આવે છે. રેડી? ચાલો એટલે શું કરવાનું છે તો કે પેલા કુલ ભાગ કેટલા છે એમાંથી રંગીન કેટલા છે એ શોધી લેવાનું એટલે આપણને ખબર પડી જાય. એક એવો અપૂર્ણાંક આપણે આગળ આવી જાય કે જે રંગીન હોય પછી એ રંગીન ભાગ જે મળે એની ટકાવારી આપણે શોધવાની છે. ચાલો બીજો દાખલો જોઈએ. આવો જ છે. ચાલો આપણે એક સરસ મજાનો ગોળાકાર છે એમાંથી કેટલા ભાગ રંગીન છે તો કે અહીંયા એના કેટલા ભાગ પાડેલા છે પેલા તો એ જોવો. આપણી આકૃતિના ટોટલ કેટલા ભાગ પાડેલા છે તો કે 5 ભાગ પાડેલા છે. આપણે કેટલા પડ્યા તો કે 4 ભાગ પડ્યા છે. અહીંયા અંદર કેટલા છે તો કે ગણો જોઈએ 1 2 3 4 5 ભાગ પડેલા છે. આપણે કેટલા પડ્યા તો કે આપણે 4 જ ભાગ ઉડી પડ્યા છે 1 2 3 અને 4. તો આમાં જોવો કે કઈ રીતે એના ભાગ પાડેલા છે એ જ પ્રમાણે આપણે પાછે ભાગ પાડવાના છે. કુલ આ જ પ્રમાણે થશે. જો કુલ 5 ભાગ માંથી 3 ભાગ રંગીન છે તો તેથી કુલ 5 માંથી 3 રંગીન ભાગ છે. તો આપણે શું કરવાનું છે તો તેથી રંગીન ભાગ
25 સોના 20 ટકા
ચાલો અહીંયા શું કરશું તો કે 25 નો એમ ના એમ રાખીશું નાની જગ્યાએ ગુણાકાર 20 જેમ ના એમ ટકાવારી દૂર કરવા માટે છે માસો ચાલો ઉડાડો 0 0 0 0 25 2 50 અને આ 0 ને 500 રૂપિયા આથી ગયો આપણો જવાબ અહીંયા રૂપિયામાં હતો એટલે આપણો જવાબ આવી ગયો રૂપિયા ચાલો એના પછી નો સી પછી ડી રાખો એની અંદર શું કહેવા માંગે છે તો કે 1 કિલોગ્રામ ના 75 ટકા ચાલો કિલોગ્રામ છે એટલે સેમાં આપણે જાશું તો કે ગ્રામ માં જાશું તો પેલા જો 1 ગુણ્યા 75 છેદમાં 100 રેડી પણ આ સેમાં છે તો કે કિગ્રામ માં છે હવે એમાંથી આપણે સેમાં જવું છે તો કે આપણે તો ગ્રામ માં જવું છે તો શું કરશું તો કે 1000 એક કિલો એટલે કેટલા થાય 1000 આજમાં આવી ગયો તો કે ગ્રામ માં કિલોગ્રામ 1 કિલોગ્રામ હતો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને આપણે 1000 વડે ગુણી દીધા હવે સાચું રૂપ આપો તો કે 00 ઉડી ગયે 750 ગ્રામ આથી ગયો આપણો જવાબ જો આ કિલોગ્રામ માં લખવું હોય તો 1000 વડે ભાગવા પડે તો આપણો જવાબ આવશે 0.750 કિલોગ્રામ મોટા એકમમાં જવું હોય તો ભાગવા પડે નાના એકમમાં આવવું હોય તો ગુણવા પડે તો આ હતું સ્વાધ્યાય 8.1 એના પ્રશ્ન નંબર 1 થી અસ્તુ